વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં સર હવે આપણે આગળના વિડિયોમાં સ્વાધ્યાય 7 ટેક્સ્ટ બુક આધારિત આપણે પૂરું કરીએ પણ ઘણી વખત બોર્ડમાં એવા એમસીક્યુ પૂછાઈ જતા હોય છે કે જે આપણે કોર્સમાં નથી આવતા બરોબર ક્યારેક ક્યારેક આવી જાય તો એના આધારિત થોડીક થિયરી આપણે જોઈએ તો સૌપ્રથમ ત્રિકોણનું મધ્યભાગ એવો શબ્દ તમે સ્વાધ્યાય 7.3 ના છેલ્લા દાખલામાં તમે સાંભળ્યું તો એના આધારે એક થિયરી આવે છે બરોબર તેનો અભ્યાસ આજે આપણે કરવાનો છે ટેક્સ્ટ બુકમાં તો આપણે ચેપ્ટર પૂરું કરી દીધા છે આ થોડીક થિયરી બાદ પ્રેક્ટિસ વર્કના એવા એમસીક્યુ આપણે સોલ્વ કરવાના થશે બરોબર જેવું લાગશે કે મારે કરવા પડે એમ છે તે હું સોલ્વ કરાવી દઈશ બાકી તો તમારે થઈ જ જશે ચાલો તો સૌ પ્રથમ તો ત્રિકોણની મધ્યભાગ સમજીએ તો ત્રિકોણના કોઈ શિરોબિંદુમાંથી તેની સામેની બાજુની સમાવતી રેખા પર બે સરખા ભાગ પડતો રેખાખંડ ત્રિકોણના કોઈ શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ જે સમાવતી રેખાને આ ત્રિકોણ કોઈ એક શિરોબિંદુ લે નામ આપી દે એ બી સી કોઈ એક શિરોબિંદુ લઈ લે તેની સામેની બાજુના બે સરખા ભાગ પાડતો રેખાખંડ એટલે આવો આ એને મધ્યલા કહેવાય તો એ તમે કેટલી મધ્યલા દોરી શકો એ વિચારો કેટલી દોરી શકો ત્રણ શું કામ તો કે શિરોબિંદુમાંથી દોરવામાં આવે છે શિરોબિંદુ ત્રિકોણને કેટલા ત્રણ ચાલો આ બે મધ્યભાગ બીજી મધ્યભાગ દોરવામાં આવે તો આ બીજી મધ્યભાગ મધ્યભાગ શબ્દ વાપરું છું લંબ નહીં ત્રીજી મધ્યભાગ દોરવામાં આવે આ ત્રીજી મધ્યભાગ હવે આના સિવાયની કઈ દોરી શકો નહીં ને તો ત્રિકોણને એક એમસીક્યુ આવો પણ પૂછાઈ શકે કે ત્રિકોણને વધુમાં વધુ ખાલી જગ્યા મધ્ય લાવો આવે હોય છે તો કેટલી આવશે ત્રણ બરોબર ત્રણ બે અથવા એક સમજાણું ત્રિકોણને વધુ વધુ ત્રણ મધ્ય આપણે સમાવી શકીએ એનાથી વધુ નહીં ચાલો આ મધ્યતા શું છે એના વિશે આપણને ખબર પડી ગઈ હવે મધ્ય કેન્દ્ર મધ્ય કેન્દ્ર તો મધ્ય કેન્દ્ર કોને કહેવાય કે વ્યાખ્યા મધ્ય ગાવના સંગમ બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહે છે મધ્ય ગાવના સંગમ બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહે છે તો ત્રિકોણને કેટલી મધ્ય ગાથી ત્રણ ત્રણેય મધ્ય ગા જે બિંદુએ સંગમ એટલે કે ભેગી થાય તેને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એ કહ્યું ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કેટલા તો કે એક મધ્ય કેન્દ્રની સંખ્યા તો કે એક સમજાણું ચાલો હવે મધ્ય કેન્દ્રનો સંકેત જી આપણે કહી દઈએ તો હવે સૂત્ર એના આધારે જૂના કોર્સમાં તો એમસીક્યુ આવતા જ મધ્ય બિંદુના આખી થિયરી ઉપર એના દાખલા જ આવતા જૂના કોર્સમાં પણ આ નવો એનસીઆરટી કોર્સ આવ્યો એટલે એ ટોપિક કાઢી નાખ્યો એનસીઆરટી માં બરોબર પણ એના જેવા એમસીક્યુ આવી શકે પાછા બોર્ડ વાળા મૂકી શકે જૂના કોર્સ બરોબર એ નક્કી હોય નહીં ચાલો હવે એનું સૂત્ર આપણે જોઈ લઈએ કે a x1 y1 b x2 y2 અને c x3 y3 ત્રિકોણ ABC ના શિરોબિંદુઓના યામ હોય x1 y1 x2 y2 x3 y3 શિરોબિંદુઓના યામ હોય તો તથા GXY મધ્ય કેન્દ્ર હોય આ G ના યામ XY આપી દે મધ્ય કેન્દ્ર હોય તો એનું સૂત્ર કહ્યું તો કે x1 x2 + x3 / 3 y1 y2 + y3 / 3
x1 plus x2 plus x3 छेद मा 3 y1 plus y2 plus y3 छेद मा 3 जो कई रीते तो 3 ना x m નો સરવાળો છેદ મા 3 3 ના y m નો સરવાળો છેદ મા 3 ખાલી x m પૂછે તો આટલું લખવાનું ખાલી એમ કે મધ્ય કેન્દ્ર નો y m જણાવો તો આટલું લખવાનું આખું મધ્ય કેન્દ્ર પૂછે તો આગળ આપણું સૂત્ર યાદ રાખવાનું બરોબર ઈ પ્રમાણે દાખલો ગણતો જાવ હવે એના આધારે 2 પોઈન્ટ એવા मध्य केंद्र ए त्रिकोण ની દરેક મધ્યગાનો મધ્ય કેન્દ્ર એટલે કે G ત્રિકોણ ની દરેક મધ્યગા એટલે મધ્યગા 3 AB BE CF બરાબર દરેક મધ્યગા ચાલો અહીં આપણે લખતા રહીએ સાઈડમાં તમે પણ આકૃતિ સાઈડમાં પેન્સિલ થી દોર દો મધ્યગાઓ AD BE અને CA તથા મધ્ય કેન્દ્ર G છે બરાબર ચાલો મધ્ય કેન્દ્ર એ ત્રિકોણની દરેક મધ્યગાની વાત કરીએ એટલે AD BE અને CA ત્રણેય આપણે જોઈએ છે શિરો બિંદુ તરફથી ખાસ એક માર્ગમાં પૂછાયો બે છેદ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એટલે કે G આ G દરેક મધ્યગા ત્રણે ત્રણ મધ્યગા કેના તરફથી શિરોબિંદુ તરફથી એટલે કે આ એક મધ્યગાની વાત કરું તો આ મધ્ય કેન્દ્ર આ મધ્યગાનું શિરોબિંદુ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે શિરોબિંદુ તરફથી એવો શબ્દ આવ્યો તો આમાં શિરોબિંદુ કઈ ત્રિકોણનું તો કે A તો 2:1 એવી રીતે ચાલો બીજી મધ્યગા વાત કરું તો BE ઈ શિરોબિંદુ કયું તો કે B તો ત્યાંથી 2:1 ગુણોત્તરમાં વિભાજન થશે કોણ મધ્ય કેન્દ્ર વિભાજન કરતો બિંદુ થાય ત્રીજી મધ્યગાની વાત કરું તો એમાં શિરોબિંદુ કયું C તો તે તરફથી એટલે શિરોબિંદુ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે કોણ મધ્ય કેન્દ્ર કોનું ત્રિકોણની મધ્યગા બરાબર ક્યાંથી શિરોબિંદુ તરફથી કયો ગુણોત્તર 2:1 ગુણોત્તર ચાર પ્રશ્નો પૂછે તે 2:1 ગુણોત્તરમાં વિભાજન કરતું કોણ તો ત્રિકોણની મધ્યગા ક્યાંથી શિરોબિંદુ તરફથી કયા ગુણોત્તર 2:1 ગુણોત્તર કેટલી મધ્યગા હોય 3 હોય બધું મધ્ય કેન્દ્ર કેટલા હોય એક જ હોય સમજાણો તો આ મધ્ય કેન્દ્રનો 2:1 ગુણોત્તર વાળો પોઈન્ટ ત્યાર પછી હવે ખાસ અગત્ય આ એક ત્રિકોણ લઈએ A B C ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ બાજુઓના મધ્યબિંદુ બિંદુ એને જોડો B E F મધ્ય કેન્દ્ર અને મૂળ ત્રિકોણનો જોડવાથી બનતા હવે મને એ કહેજો ખાસ ધ્યાન રાખજો બરોબર ધ્યાન આવે ચલો એ અત્યારે આ ત્રિકોણ પર પછી જોઈએ છે એબીસી ત્રિકોણ જોયો ત્રણેયની મધ્યગા હોતો મધ્યગા એટલે તો કે સામેની બાજુને બે સરખા ભાગ પાડે સામેની બાજુને બે સરખા ભાગ પાડશે અહીંયા પણ સામેની બાજુને બે સરખા ભાગ પાડશે જોજો ખાસ ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી
બનતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર અને મૂળ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એક જ હોય છે. આનું મધ્ય કેન્દ્ર એટલે કે મૂળ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આપણી પાસે આવે. હવે હું જે કહેવા જઈ રહ્યો છું તે બાજુઓના મધ્ય બિંદુઓને જોડી બાજુઓનું મધ્ય બિંદુ કયું થાય તો કે મધ્યગાનું બીજું અંત્ય બિંદુ થશે. એક અંત્ય બિંદુ તો જો એક આ મધ્યગાની વાત કરું ખાસ ધ્યાન રાખજો આ એક મધ્યગાની વાત કરું ફરીથી આખી આકૃતિ ત્રિકોણ એબીસી દોરો શિરોબિંદુમાંથી સામેની બાજુના બે સરખા ભાગ પાડતા ત્રણ રેખાખંડ ત્રણેય મધ્યગા દોરી ત્રણેય મધ્યગાઓના સંગમ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય એ પણ મેળવ્યું. હવે આ એબી છે બરોબર એબી નું મધ્ય બિંદુ આવું આ થશે શું કામ બે સરખા ભાગ છે બીસી નું મધ્ય બિંદુ આવું આ થશે જોવો જે શું કામ બે સરખા ભાગ છે એસી નું મધ્ય બિંદુ જે મધ્યગા દોરી હોય એનું જ અંત્ય બિંદુ થશે શું કામ બે સરખા ભાગમાં વિભાજન કરે છે મધ્યગાની વ્યાખ્યા દે છે બરોબર તો આ મધ્ય બિંદુ બાજુઓના મધ્ય બિંદુ અને મધ્યગાનું બીજું અંત્ય બિંદુ બે એક જ આવશે તો તેને જોડો તો ત્રિકોણના મધ્ય કેન્દ્રમાં કાંઈ ફેર પડતો નથી. આ પોઈન્ટે કેવો કરે છે ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી બનતો ત્રિકોણ એટલે આ નાનો ત્રિકોણ પર્પલ કલરના જે ચોકથી દોર્યો એ એનું મધ્ય કેન્દ્ર આ એનું મધ્ય કેન્દ્ર કહેવાય બરોબર એ અને મૂળ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર મૂળ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર પણ એ હંમેશા એક જ હોય છે. સમજાણો આ પોઈન્ટ માટે આકૃતિ આવડી આ છે આખી થિયરી સમજવા માટેની આકૃતિ હતી. તાર મધ્યગા ઉપરથી જે મધ્ય કેન્દ્રની વાત કરી છે તેના આધારે એમસીક્યુ આવે છે એટલે ખાસ તમારે થિયરી યાદ રાખવાની છે. ટેક્સ્ટ બુકમાં કે હશે નહીં બરોબર. ફરીથી અત્યાર સુધીમાં આપણે કેટલી ચર્ચા કરી તો કે મધ્યગા ત્રિકોણની શિરોબિંદુમાંથી સામેની બાજુના બે સરખા ભાગ પાડતો રેખા અને મધ્યગા ત્રિકોણને વધુ વધુ ત્રણ મધ્યગા હોય ત્રિકોણને મધ્ય બિંદુ એક જ હોય કયું તો કે મધ્યગાઓનો જે બિંદુ છે તે ત્રિકોણનું મધ્ય કહેવાય. કયા ગુણોત્તરમાં બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે કોનું મધ્યગા ક્યાંથી શિરોબિંદુ તરફ બરોબર અને ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ અને મૂળ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એક જ હોય છે બરોબર. આ જો બે સરખા ભાગ પડે આ બે સરખા ભાગ આ બે જ મધ્ય કેન્દ્ર એક જ થાય. સમજાણું એટલે એક આ બે પડતો નથી બરોબર. ચાલો તો સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો ત્યાર પછી આગળની થિયરી જોઈએ. મધ્ય કેન્દ્રની થિયરી જોઈ ગયા બાદ હવે અંતઃકેન્દ્ર અને પરિકેન્દ્ર જે 10માં વર્તુળ ચેપ્ટરમાં આવે છે તમે અભ્યાસ કરી ગયા છો પણ ત્યારબાદ સાયન્સમાં પણ તમારે યાદ રાખવું પડશે બરોબર. એટલે કે આગળ જતા તમને કામ આવશે એનું ડિટેલમાં જ જતા ઘણી નાની થિયરી આવે ડિટેલમાં જ જતા આપણે એમ જોઈ લઈએ શું કહેવા માંગે છે તો કે અંતઃકેન્દ્ર એટલે શું કઈ રીતે બને અંતઃકેન્દ્ર પરિકેન્દ્ર કઈ રીતે બને કેન્દ્ર કઈ રીતે મેળવાય ઈ તો કે અંતઃકેન્દ્ર છે તે ખૂણાના દ્વિભાજકોનું સંગમ બિંદુ છે. ખૂણાના બે સરખા ભાગ પડે લઘુકોણ ત્રિકોણ છે તો આ 60 નો ખૂણો હોય તા બે સરખા 30 30 નો ખૂણો રાખીને જે કિરણ પસાર થાય દ્વિભાજક કહેવાય
આ જે ખૂણો હોય એના બે સરખા ભાગ પડે બરોબર હવે આ જે ખૂણો હોય એના બે આ ખૂણાનું દ્વિભાજક આ સી ખૂણાનું દ્વિભાજક આ ઈ ખૂણાના દ્વિભાજકોનું સમદ્વિબિંદુ લાવવા એટલે અંતઃ કેન્દ્ર આઈ વડે દર્શાવો અંતઃ કેન્દ્ર ખાસ અગત્યની છે બરોબર ચાલો
આવતા વિડિયોથી આપણે નવા જ પ્રકારના એમસીક્યુ સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.